તાજેતરમાં બનાસકાંઠાથી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના થરા નગરપાલિકા માનવતા ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. કાંકરેજના રાણકપુર નર્મદા મુખ્ય કેનાલમાંથી ગતરોજ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જેને થરા નગરપાલિકા દ્વારા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે નગરપાલિકાએ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા શબ વાહિની કે એમ્બ્યુલન્સનો નહીં પણ નગરપાલિકાની કચરા પેટીની ગાડીનો ઉપયોગ કર્યો. માનવતાને શરમસાર કરી દે તેવી બેદરકારી દાખવતા હાલ આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો થરા નગરપાલિકાની કામગીરી પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તમને ફરીવાર જણાવી દઈએ, જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કાંકરેજના રાણકપુર નર્મદા મુખ્ય કેનાલમાંથી ગતરોજ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જેને થરા નગરપાલિકા દ્વારા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે નગરપાલિકાએ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા શબ વાહિની કે એમ્બ્યુલન્સનો નહીં પણ નગરપાલિકાની કચરા પેટીની ગાડીનો ઉપયોગ કર્યો. માનવતાને શરમસાર કરી દે તેવી બેદરકારી દાખવતા હાલ આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો થરા નગરપાલિકાની કામગીરી પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.